કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે જૂનાગઢ નજીક શાહપુર ખાતે રેલી કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જૂનાગઢ નજીક શાહપુર ખાતે કાશ્મીરના પુલવામા થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી, જેમાં શાહપુરના જવાહરબાગ ખાતે હાથમાં કેન્ડલ માર્ચ સાથે મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો તેમજ નાના બાળકોએ વીર જવાનોને શહીદ જવાનો અમર રહો ના નારા સાથે 2 મિનિટનું મૌન રાખી શ્રદ્ધાંજલિ અર્પી હતી, જેમાં કથાકાર મનોજભાઈ ભટ્ટ, પત્રકાર ધનેશ રાજ અને રહીમ કારવાત સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જય કિસાન. કાશ્મીર ક્ષેત્રના પુલવામા ક્ષેત્રની અંદર જે મહાભયંકર આતંકવાદી હુમલો થયો અને આ દેશના જે 42 વીર જવાનો શહીદ થયા એમને શ્રદ્ધાંજલિના ભાગરૂપે આ સમસ્ત શાહપુરના નાના મોટા તમામ વડીલો, બાળકો, યુવાનો, બહેનો, ભાઈઓ આદિ સર્વે બધા સમસ્ત નગરજનો મળીને કેન્ડલ લાઇટ દ્વારા એમને શ્રદ્ધાંજલિ અર્પણી હતી અને 2 મિનિટ મૌન પાળી અને એમને આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી, તેમજ એમના પરિવારની સાથે સતત ને સતત આ દેશ છે એવો એક ભાવ અમારા શાહપુરજનોએ પ્રગટ કર્યો હતો. વંદે માતા.